नमस्कार विद्यार्थी मित्रों, चलो हवे आपणे गया लेक्चर नी अंदर प्रमाण कोने कहेवाय तेना विशे समजूती मेळवी। हवे आपणे एना थोड़ा विशेष दाखलाओ प्रमाण विशेना जोवाना छे। तो चलो आपणे प्रमाण विशेना दाखलाओ जोईशुं। स्वाध्याय 12.2 के नीचे आपेली संख्याओ छे ई प्रमाणमां छे अथवा प्रमाणमां नथी। जो प्रमाणमां होय तो हा जवाब आवशे अने जो प्रमाणमां नथी तो एनो जवाब आवशे ना। तो आपणे दाखलानी शुरुआत करीए ते पहेला વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તરત જ મળશે। તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પહેલો દાખલો આપ્યો છે 15, 45, 40 અને 120 જે પ્રમાણમાં છે અથવા પ્રમાણમાં નથી તે આપણે ચકાસવાનો છે। તો ચાલો હવે આપણે દાખલો ભરીએ। તો જો પહેલી બે સંખ્યા અને બીજી બે સંખ્યા એ રીતે શું કરીશું, જૂથ લઈશું, જોઈએ 15/45 15/45 તો આ બાજુ લઈએ આપણે 40/120। તો ચલો હવે પહેલા આપણે શું કરીશું, 15 અને 45 ના આપણે અવયવ પાડીશું અથવા ભાર પાડી જોઈએ। 15 × 5 × 5 = 45 ના આપણે અવયવ પાડીએ પાંચ તેરી પંદર અને પંદર તેરી પિસ્તાલીસ। તો હવે જુઓ 5 ગયા 5 ગયા 3 ગયા 3 ગયા ઉપર પહેલો વધે તો કેટલા વધે કહેવાય, 1 વધ્યા કહેવાય, અહીંયાથી શું થયું કહેવાય, 1 વધ્યા એટલે ઉપર શું વધ્યું 1 × 1 નીચે વધે 1 × 1 = 1/3 એટલે શું આવ્યું 1/3 તો આને એકમ લખી શકાય 1/3 આને નીચે લખી શકાય છે। હા તો હવે અહીંયા જુઓ 40 આપ્યા છે એને આપણે સીધે સીધા કાપ કેમ ના કરો 40 અને 40 તે 120 અથવા 3 × 4 પાછળ ઉપર 4 એમ નામ લીધું એના આપણે અહીંયા અવયવ પડ્યા અવયવ પડ્યા વગેરે જોઈએ બરોબર શોર્ટકટ રહી। તો જો આવી રીતે થશે 40 છે 40 છે 1 તો શું આવ્યું 1/3 તો આને નામ લખી શકાય છે 1 જે 3 આ જવાબ આ જવાબ બંને કેવા છે સમાન છે સમાન હોવાથી આ સંખ્યા પ્રમાણમાં છે। તો લોકો આ સંખ્યા પ્રમાણ છે તો આ સંખ્યા પ્રમાણમાં છે તો આનો જવાબ શું આવશે, હા અહીંયા આપણે આવી રીતે અવયવ પડ્યા એની જગ્યાએ આપણે આવી રીતે પણ અવયવ પાડ્યા
जो 15 અને 45 છે તો એને આપણે કહીએ કે 15 15 ગુણ્યા 3 એટલે જે ફોર્ટ કરવા 15 15 રહ્યા જાય એટલે કેટલા છેદમાં 3 વધે છે આ તો લખવાની એ જરૂર છે આ અવયવ પરની શીખવાય આ અવયવ પાયા પર તમને શીખવાય છે સમજૂતી માટે ચલો બીજી રકમ વિશે આપણને 33, 101 9 અને 96 તો જુઓ આના આપણે હવે સોરી જોઈએ 33 ના છેદમાં 121 અને બીજું જુઓ 9 છેદમાં 96 બરાબર તો જુઓ આ 33 અને 121 જેને 11 વડે ભાગી શકાય છે તો અહીંયા 11 ની જાણી રાખવું પડે જો 3 ગુણ્યા 11 તેરી 33 થાય અથવા 3 ગુણ્યા 11 33 અને 121 એટલે 11 ગુણ્યા 11 વડે ગુણો તો તમને શું થાય 121 મળે છે જો તમને સીધો ગુણાકાર આવડતો હોય અથવા વર્ગ પાકા હોય તો તમે સીધી રીતે કરી શકો 11 ગુણ્યા 11 નહીતર શું કરવું પડે સાઈડમાં ગુણાકાર કરવો પડે જો પેલા એક નો એક પેલા મળે જે 11 ગુણ્યા 11 થાય છે તો અહીંયા તો બ
32 મળે છે. તો બંને સંખ્યા સરખા પ્રમાણમાં છે ભાઈ, જોવા મળતો નથી. ભાઈ અહીંના જે વાક્ય જેમ 32 છે, તો આ જે સંખ્યા છે એ સરખા પ્રમાણમાં છે નહીં. તો લખો આ સંખ્યા, આ સંખ્યા પ્રમાણમાં નથી, બરોબર. આ સંખ્યા પ્રમાણમાં છે નહીં, કારણ કે સરખો જવાબ આપણને મળતો નથી. તેથી આ સંખ્યા પ્રમાણમાં છે નહીં, આનો જવાબ આવશે ના. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો કે 24, 28, 36, 48 તો જોઈએ 24, 28, 24 ના છેદમાં 28. તો હવે આપણે છેદ ઉડાડીએ 24 અને 28. તો ચલો આના અડધા કેટલા થશે? 12. આના અડધા થશે 14, 14 દુ 28 અને 12 દુ 24. આના અડધા થશે 6. આના અડધા થશે 14 ના અડધા 7. અહીંયા જો આપણને શું મળશે? અહીંયા 6, અહીંયા 7. એટલે આને આ રીતે લખી શકાય 6 જેમ 7. તો એવી જ રીતે અહીંયા પણ આપણે એ રીતે કહ્યું 36, 48. હવે આ 36 જે છે અને 48 છે એના આપણા અડધા અડધા કરતા જઈએ, છેદ ઉડાડીશું. હવે ભાગ પડશે કેટલા કહ્યું? ઘડિયાથી 3 ના ઘડિયાથી ભાગ પડે છે 3 9. તો અહીંયા જવાબ આપણને મળશે, ઉપર કેટલા વધ્યા? 3, નીચે વધે છે 4. આનો જવાબ આપણને મળે 3 જ્યાં 4. તો ત્રીજો અહીંયા જવાબ મળે છે 6 જે 7. અહીંયા જવાબ મળે છે 3 જ્યાં 4. તો અહીંયા બંને સંખ્યા સરખી દેખાય નહીં, બરોબર. સરખો જવાબ અહીં જોવા મળતો નથી. આ સંખ્યા પ્રમાણમાં નથી, બરોબર. આનો જવાબ પણ કેવો આવશે? ના, કે ભાઈ આ સંખ્યા જે આપેલી છે એ પ્રમાણમાં છે નહીં, કારણ કે જો પ્રમાણમાં હોય તો અહીંયા અને અહીંયા બંને જવાબ કેવા આવે છે? સમાન આવે છે. એવી રીતે અહીંયા જો આ જવાબ ને આ જવાબ બંને સમાન છે નથી, અહીંયા પણ બીજો બંને જવાબ સમાન છે નથી. પણ અહીંયા બીજો 1 જેમ 3, 1 જેમ 3 બંને જવાબ સરખા છે તો તે પ્રમાણ. ચલો ચોથો દાખલો આપણને આપવામાં આવ્યો છે કે 32, 48, 70 અને 210. તો ચલો આ દાખલાને પણ આગળ જેમ જોયું એવી રીતે આપણે દાખલો કરીશું કે 32/48 લઈશું, આ બાજુ આપણે લઈશું 70/210. બરોબર, એનો બે ભાગ પાડેલા, પહેલી સંખ્યા ત્રીજી ચોથી સંખ્યા. તો ચલો હવે આ 32 અને નીચે 48 આપણે અગાઉ પણ આના આગલા દાખલાની અંદર આના ભાગ આ બધું જે બીજા નંબરનો દાખલો કર્યો હતો એમાં ભાગ પાડ્યા હતા, જોયું 32 ના અડધા થશે 16, આના અડધા થશે 24, 48 ના અડધા 24 અને
36 ના અડધા 16 તો 16 ના અડધા 8 તો 24 ના અડધા થશે 12 8 ના અડધા 4 આના અડધા થશે 6 તો 4 ના અડધા 2 6 ના અડધા તો આપણને જવાબ શું મળશે ઉપર 2 નીચે 3 એટલે કે 2 જે 3 મળે છે ઘણો બધો મોટો દાખલો તમને લાગે છે બરોબર અડધા અડધા ભાગ કરતા જાઓ અડધા અડધાને સીધી રીતે અડધા અડધા ઉમેર્યા છે 2 ની 4 ની 30 એવી જ રીતે અહીંયા પણ જુઓ 70 200 પહેલા તો બિંદુ બિંદુ ઉડી જાય તો ઉપર વધ્યા 7 અને નીચે વધી 21 વધી 6 તો અહીંયા 21 7 ગુણ્યા 1 7 1 7 અને અહીંયા આપણે કરીએ 7 13 21 તો જુઓ બંને સમાન જોવા મળે છે તો 12 ગુણ્યા 3 છે 3 છે અહીંયા 1 છે પણ અહીંયા કેટલા છે 2 છે એટલે કે આ બે સંખ્યા પ્રમાણમાં નથી તો લખ્યું આ સંખ્યા પ્રમાણમાં નથી કે ભાઈ આ સંખ્યા પ્રમાણમાં નહીં એટલે આનો જવાબ આવશે ના હવે સંખ્યા પ્રમાણમાં છે નહીં પછી મેં સીધો છઠ્ઠો દાખલો લીધો પણ આમાં એક પાંચમો દાખલો મેં બાકી રાખ્યો છે એ પાંચમો દાખલો જે છે તમારી જાતે હોમવર્ક તરીકે કરો લેશન તરીકે આપણે છઠ્ઠો દાખલો ગણીએ જોઈએ 33 44 75 અને 100 આપણને આવી સંખ્યાઓ આપણને આપવામાં આવેલી છે તો ચલો આને પણ આપણે પહેલા શું કરીશું 33 44 અને અહીંયા 75 અને 100 એવી રીતે સંખ્યા લઈ લઈશું તો જુઓ 33 3 ગુણ્યા 11 તેરી 33 અને 4 ગુણ્યા 11 11 4 44 તો અહીંયા સરખું સરખું 11 11 ઉડી જશે તો ઉપર વધે છે કેટલા 3 છેદમાં 4 એટલે કે 3 જેમ 4 આવો વાક્ય આપણો જવાબ બને છે તો એવી જ રીતે આપણે 75 અને 100 ના અવયવ પણ એવી જ રીતે આપણે પાડી તો જુઓ 25 તેરી 75 અને 25 ગુણ્યા 4 કરો તો 100 25 4 100 અને 25 તેરી 75 તો આમાં પણ સમાન જે સંખ્યા જે છે કઈ સંખ્યા છે 25 25 ઉડી જાય છે તો વધે છે કેટલા આયા ભાઈ અહીંયા વધે છે 4 એટલે કે 3 જે 4 વધે છે તો ભાઈ અહીંયા જે સંખ્યાનો જવાબ અને અહીંયા જે જવાબ આવ્યો એ બંને કેવો છે એક સમાન છે કે જે આપેલ સંખ્યા પ્રમાણમાં છે આપે સંખ્યા
प्रमाण प्रमाण तो एक चार दाखला गणा એમ પહેલો જવાબ હા હતો, બીજો ત્રીજો અને ચોથાનો જવાબ ના હતો, પાંચમાનો જવાબ તમારે શોધવાનો છે અને છઠ્ઠાનો જવાબ શું આવશે આપણો હા ભાઈ પ્રમાણમાં છે બરોબર. તો હવે પછીના સ્વાધ્યાયના દાખલા નંબર બે હવે પછીના લેક્ચરમાં આપણે તેનો અભ્યાસ કરીશું. આ વિડીયો જોયો બદલ તમારો આભાર. ધન્યવાદ.